આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર પ્રેક્ટિસ ના બેઝ નંબર 66 ઉપરના દાખલાઓ જોઈશું. તો દાખલા નંબર 1 ની અંદર રકમ આપેલ છે કે સાડા ક્લાસમાં વિદ્યાર્થીઓને લઈ જવા 7 બસ હતી. દરેક બસમાં 50 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય છે. જો સાડામાં 358 વિદ્યાર્થીઓ હોય તો કેટલા વિદ્યાર્થીઓને બેસવા માટે સીટ મળે નહીં? તો કુલ વિદ્યાર્થીઓ અહીંયા આપણે આપી દીધેલા છે 358. તો કેટલા વિદ્યાર્થીઓને બેસવા માટે સીટ મળે ને એ આપણે મેળવવાનું છે. અહીંયા શું કીધું છે તો કે 7 બસ હતી અને એક બસમાં 50 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય. તો પહેલા તો આપણે બસની અંદર કેટલા વિદ્યાર્થીઓ સમાય એ આપણે મેળવવું પડશે. તો શ્રીરાશિ કરીને આપણે લખીશું કે એક બસમાં વિદ્યાર્થીઓ બરાબર 50. એક બસમાં વિદ્યાર્થીઓ બરાબર 50. તો 7 બસમાં વિદ્યાર્થીઓ બરાબર કેટલા? તો પહેલા તો આપણે 7 બસના વિદ્યાર્થીઓ મેળવીશું. તો 7 × 50 નીચે આવશે 1. હવે 7 × 50 તો 0 વાળી સંખ્યા છે, તો 5 અને 7 નો ગુણાકાર આપણે કરી શકશું. તો 7 × 5 = 35. પાછળ 0 છે એટલે આપણે 0 મૂકીશું. તો બસની અંદર કેટલા વિદ્યાર્થીઓ આવ્યા? 350 વિદ્યાર્થીઓ. હવે આપણે કુલ વિદ્યાર્થીઓ આપેલા છે કે 358 વિદ્યાર્થીઓ છે. તો 358 વિદ્યાર્થીઓ છે અને 350 વિદ્યાર્થીઓ બસમાં સમાય. તો 358 માંથી આપણે 350 બાદ કરીએ તો 8 માંથી 0 બાદ કરીએ તો 8, 5 માંથી 5 જાય તો 0, 3 માંથી 3 જાય તો 0, 3 માંથી 3 જાય તો 0. હવે 8 વિદ્યાર્થીઓને બેસવા માટે સીટ મળે નહીં. તો અહીંયા લખવાનું કે 8 વિદ્યાર્થીઓને સીટ મળે નહીં. જવાબ બરાબર કરીને લખીશું. તો 8 વિદ્યાર્થીઓને બેસવા માટે સીટ નહી મળે. 7 બસ ની અંદર કેટલા વિદ્યાર્થીઓ સમય? પેલા તો આપણે એ મેળવવું કે 7 બસ ની અંદર 350 વિદ્યાર્થીઓ સમય. તો એની અંદર વિદ્યાર્થીઓ કુલ કેટલા છે? 358. મેળવવાનું શું છે કે કેટલા વિદ્યાર્થીઓને સીટ મળે નહીં. તો કુલ વિદ્યાર્થીઓમાંથી બસની અંદર જેટલા બેઠેલા વિદ્યાર્થીઓ છે એ સંખ્યા બાદ કરવાની, એટલે 8 વિદ્યાર્થીઓને સીટ મળે નહીં. હવે આપણે આગળ દાખલા નંબર 2 જોઈશું કે સાડા પ્રવાસમાં જતી એક બસમાં 50 વિદ્યાર્થીઓ છે. એક બસની અંદર 50 વિદ્યાર્થીઓ છે. કુલ બસ 7 છે. પ્રવાસમાં કુલ 7 બસ છે. જો દરેક વિદ્યાર્થીને 2 બ્રેડ સ્લાઈસ અને 1 પેકેટ જ્યુસ આપવામાં આવે તો કુલ કેટલી બ્રેડ સ્લાઈસ અને કુલ કેટલા પેકેટ જ્યુસ આપવામાં આવ્યું? હવે પહેલા તો વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી નથી, ખાલી એક બસના વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. બસ કુલ કેટલી છે? 7. તો પહેલા તો 7 બસની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા આપણે મેળવવી પડશે. તો ત્રિરાશિ કરીને આપણે લખીશું કે એક બસમાં વિદ્યાર્થીઓ બરાબર 50. તો 7 બસમાં વિદ્યાર્થીઓ બરાબર કેટલા? 7 × 50. 7 અને 5 નો ગુણાકાર આપણે કરી શકશું. 7 × 5 = 35. 350 વિદ્યાર્થીઓ. હવે આગળ શું કીધું આપણને કે જો દરેક વિદ્યાર્થીને 2 બ્રેડ્સ લેતા, વિદ્યાર્થીઓ કેટલા આવ્યા? 350. દરેક વિદ્યાર્થી એટલે કે એક વિદ્યાર્થીને 2 બ્રેડ સ્લાઈસ આપવામાં આવે, એક પેકેટ જ્યુસ આપવામાં આવે તો કેટલી બ્રેડ સ્લાઈસ અને કેટલા પેકેટ જ્યુસ આપવામાં આવ્યું? હવે એક વિદ્યાર્થીને કેટલી બ્રેડ સ્લાઈસ મળે છે? 2. તો એક વિદ્યાર્થી બરાબર 2 બ્રેડ. તો 350 વિદ્યાર્થી બરાબર કેટલી? 350 × 2 જવાબ એક. હવે આપણને ખબર છે 350 × 2 કરીએ તો પણ જવાબ મળે, અથવા તો 35 × 2 કરીએ તો પણ મળી જાય. તો 350 × 2 કરીશું આપણે. 2 × 0 કરીએ તો 0, 5 × 2 = 10, 0 = 1, 3 × 2 = 6 અને 1 = 7. કેટલા
દાખલા શીખવા તમને સારી રીતે સમજાઈ ગયા છે ને આગળ પ્રેક્ટિસ રમ